ગુજરાતના તમામ મહત્વના સમાચાર હવે સીધા જ તમારા WhatsApp પર મેળવો. ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલી ડિસ્ક્રિપ્શન લિંક પર ક્લિક કરો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના રહેવાસી દિનેશ પ્રસાદ ઉર્ફે દિનેશ પટેલે યુટર્ન મારી લીધો છે. કાવી ગામના જૈન દેરાસરની ખડકીમાં રહેતા અને પોતાને આચાર્ય દિનેશ પ્રસાદ સ્વામી કહેવડાવતા દિનેશ પટેલનું સનાતન ધર્મ વિરુદ્ધ સનાતન સિવાયના ધર્મોને એક થવાની હાકલ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. હવે તેમણે યુટર્ન લઈ લીધો છે અને અગાઉ તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતોને પણ ટાંકીને જણાવ્યું હતું કે જૈન સ્વામિનારાયણ ભગવાન સનાતન અને ધર્મથી કુરાજી થઈ ગયા છે. તેમના વાદ દેવી દેવતાઓની મૂર્તિઓના મંદિરમાંથી કાઢી મૂકવાની છે. વિડીયોના પગલે સનાતન હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ ખૂબ જ દુભાઈ હતી, જેના પગલે ત્યારે આચાર્ય દિનેશ પ્રસાદ સ્વામીએ વિડીયોને લઈને ખુલાસો કર્યો હતો કે તેમનામાં દૈવી શક્તિઓ સાથે અસુરી શક્તિઓ પણ પ્રવેશ કરે છે. તેઓ ભગવાનના આદેશથી ખૂબ જ આ સારો સંદેશો તેઓ આપી રહ્યા છે તેવું તેમણે કહ્યું છે. વિડીયો બનાવી રહ્યા હતા અને તે જ સમયે તેમનામાં રહેલી 1500થી વધુ અસુરી શક્તિઓએ તેમના પર હાવી થઈ અને ભગવાન સાથેના તેમના સંપર્કને ક્રોસ કરી ખોટી વાતો બોલાવડાવી હતી. તેમનો એવો કોઈ આશય નહોતો. એટલે મહત્વનું છે કે આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે આ જે પણ આ વિડીયો વાયરલ થયો છે તેમાં કરાવડાવવામાં આવ્યો છે આસુરી શક્તિ તેમના પર હાવી થઈ ગઈ હતી અને તે જ સમયે તેમનામાં પ્રવેશ કર્યો હતો. શું કહી રહ્યા છે, શું છે આખો વિડીયો, પહેલાં શું બનાવ બન્યો હતો અને ત્યારબાદ શું થયું હતું, આવો જાણીએ આ વિડીયોમાં. મુસલમાન હોય, દરગાહના ધર્મ પાળતા હોય, મસ્જિદનો ધર્મ પાળતા હોય, ખ્રિશ્ચન, ઈસાઈ, ઈસાઈ જે કંઈ પ્રકારના કોઈ પણ બીજા કોઈ પણ ધર્મના હોય સનાતન સિવાયના, એમણે મને ફોન કરવો. હું નિઃશુલ્ક પૈસા વગર કોઈ પણ રોગ મટાડીશ તમારો. ને બીજા સ્વામિનારાયણ સંપ્રદાય જેટલા પણ છે એ લોકો જ કેવળ આવી શકે હિન્દુમાંથી, અને સનાતન ધર્મવાળા કોઈએ પણ આવે મારા બાજુ ફરકવાનું નથી. તમે તમારા દેવી દેવતા પાસે કામ કરાવો. સનાતન માટે મેં શું, મારે ત્યાં શું છે કે હું આસુરી શક્તિના મોક્ષ થતા હોય છે, એટલે ભગવાન આસુરી શક્તિનો મોક્ષ, એટલે આસુરી શક્તિ મારા શરીરમાં સર્ક્યુલેશન ઓલરેડી રોજ ચાલુ જ હોતું હોય છે, તો એમાં શું છે અટકી જતી હોય છે અને જ્યારે ભગવાનની વાત કરવાની હોય તો એ અસુરો આવીને મારી પાસે નેગેટિવ બોલાવી જતા હોય, જેથી કરીને ભગવાનનું નામ ખરાબ કરવું છે એમને. કેમ કે અસુરોને મોક્ષ જોઈતો નથી, પબ્લિકમાં હેરાનગતિ કરે, જ્યાં કડિયુગ કહેવામાં છે, હર હર તો કડિયુગ લાવનાર, કેવળ માત્ર આસુરી શક્તિ જ છે, બીજું કોઈ નથી. અને જ્યાં સનાતનની જે વાત ચાલાવી છે એ કેવળ માત્ર તે વખતે આસુરી શક્તિ મારા મુખમાં બેસી જતી હોય છે અને બોલાવતી હોય છે, અને એનો અનુભવ પણ મારી પાસે તો આત્માઓ સાથે વાત કરીને રેકોર્ડિંગ પણ છે, એ પણ તમારે સાંભળતો સંભળાવી શકું છું. હું તો કંઈ કરવાનો નથી, એમાં તો મારું કંઈક ચાલવાનું નથી, એટલે ભગવાન કરતા હરતા છે, ભગવાનને જે કંઈ કરવું છે ભગવાન કરતા હશે મારે ત્યાં. હા, મેં માફી માગી છે, એ અસુરે કરાવી છે ભૂલ, એના માટે હું મેં કરી છે એવી હું ભૂલ માગું છું, બીજું શું જોઈએ, બરાબર છે. ખેર, લોકસભાની ચૂંટણી પહેલાં સનાતન ધર્મ વર્સિસ સંપ્રદાયનો મુદ્દો હવે ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું, અને આના સમીકરણો શું લોકસભાની ચૂંટણીમાં અસર કરશે કે કેમ એ તો આવનારું સમય જ બતાવશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.